આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. મહિલાના સન્માનને લઈ સમગ્ર ભારત સહિત વિદેશમાં પણ મહિલાઓને સન્માનવામાં આવી રહી છે અને ભારત સરકાર દ્વારા પણ મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓ આત્મનિર્ભર બને તેને લઈ અનેક યોજના અમલમાં મુકાઈ છે. નાની બાળકીઓ સાથે દુષ્કર્મ બાબતે પણ કાયદામાં સુધારો લાવી આવા ઇસમોને કડક સજા થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. ત્યારે આજે ધાનેરા તાલુકાના સિયા ગામમાં એક શ્રમિક પરિવારની વેદના જાણવાનો અમે જ્યારે પ્રયાસ કર્યો તો મહિલા અને નારી આજે પણ ન્યાય માટે વલખા મારી રહી છે. આજે આ માજીરાણા પરિવારની હકીકત જાણતા એક સત્ય સામે આવ્યું છે કે કાયદો કે પોલીસ માત્ર ધનવાનનું કામ પહેલાં કરે છે, ગરીબ આજે પણ માત્ર રાહ જોવે છે. ધાનેરા તાલુકાના સિયા ગામે રહેતા ચંદનસિંહ રાજપૂતના ખેતરમાં ખેત મજૂરી કરી પ્રતાપભાઈ માજીરાણા છેલ્લા 6 વર્ષથી પોતાનું તથા પોતાના પરિવારના ખેતરમાં છાપરું બાંધીને ગુજરાન ચલાવે છે. ગત 27 ફેબ્રુઆરીની રાત્રે પ્રતાપભાઈની 14 વર્ષીય નાની બાળકીને તેમની જ સમાજનો યુવક મોટરસાયકલ પર બળજબરીપૂર્વક લઈ ગયો હોવાની જાણ પ્રતાપભાઈને થતાં પ્રતાપભાઈ તેને પકડવા માટે પાછળ દોડ્યા હતા. જોકે મોટરસાયકલ પૂરપાટ ઝડપે હતું અને ત્યાંથી પસાર થઈ ગયું હતું. બાદમાં આ મામલે પ્રતાપભાઈએ તેમના ખેતર માલિકને કહેતા ખેતર માલિકે પોતાના વાહન દ્વારા આ સગીર બાળકીની શોધખોળ હાથ ધરી. સવારે તપાસ કરતા રાજસ્થાનના રતનપુરનો રહેવાસી લક્ષ્મણ માજીરાણા નામનો યુવક મંડપનું કામ કરતો હોય આ બાળકીને ભોળવીને તેની પોતાના પક્ષમાં કરી લઈ ગયો હતો. 14 વર્ષીય નાની બાળકી હજુ કંઈ સમજે તે પહેલાં યુવક તેને લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારે આ મામલે પોતાની 14 વર્ષીય દીકરીની શોધખોળ થાય અને તેની સાથે કોઈ અપકૃત્ય ના આચરવામાં આવે તેના માટે માતા પિતા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. જોકે ધાનેરા પોલીસે આ બનાવને ગંભીરતાપૂર્વક ના લીધા, માત્ર અરજી લેવાનું કહી પરિવારને રવાના કર્યો હતો. ત્યારે આ મામલે ખેતર માલિકે જિલ્લા પોલીસ અધિક્ષકને મેઇલ દ્વારા જાણ કરતા ઘટનાના 3જા દિવસે ધાનેરા પોલીસ મથકે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે પરિવારના સભ્યો પોતાની દીકરીને ભાળ જલ્દી મળે તે માટે હાથ જોડીને રજૂઆત કરી રહ્યા છે. એ ગરીબ પરિવાર કે જે માંડ ભાંડ 2 ટાઈમ પેટ ભરે છે એ પરિવાર હવે પોતાની દીકરીને શોધવા જાય તો જાય ક્યાં? પોતાની ફૂલ જેવી દીકરી ગુમ થયા બાદ વ્યાકુળ બનેલી તેની માતા પર શું વીતતી હશે તેની કલ્પના કરવી શક્ય નથી. પરંતુ તેમ છતાં આજે મહિલા દિવસ પર પોતાની દીકરીથી વિખૂટી પડી ચૂકેલી એક માની વેદના આજે મહિલાઓના અધિકાર અને ન્યાયનું નગ્ન સત્ય બહાર લાવી રહી છે. મારે તો છોકરી જોઈએ, બાસી ખાતી ચો છે, જય હુતી છે, આ એકલી કોઈ ચય મેલેલી નથી. મારે છોકરી જોઈએ, મજૂરી કરા, બાસર સાપરામાં રહ્યા, મનખોરે ભેળા અમે મજૂરી કરા, અમારા પાસે રૂપિયો નથી, મજૂરી કરીને ખાસ. મારે અમાર છોકરી જોઈએ, છોકરીને એક દિવસે શેટી નથી મેલી અને આગળથી મન કશું ફાદતું જ નથી. અમારે છોકરી જોઈએ. કેટલા દાડા થયા છે છોકરી? છોકરીને 10 દિવસ થયા. કેટલી ઉંમર એમ છોકરી? 14 વર્ષ. આ બાળકીની ઉંમર માત્ર 14 વર્ષ છે. દીકરી કોઈ પૈસાદારની હોય કે ગરીબ મા બાપની, તે હંમેશા તેના માતા પિતા માટે તો લાડકી જ હોય છે. પોતાની દીકરી ઘરે જલ્દી આવે તે માટે બનાસકાંઠા પોલીસ સમક્ષ આ માતા પિતા અત્યારે લાચાર નજરે જોઈ રહ્યા છે. એક ગરીબ પિતાની વાલ સમી દીકરીને ધાનેરા પોલીસ શોધી આપે તેવી માંગ પિતા કરી રહ્યા છે અને આ નાની કુમળી બાળકી સાથે કોઈ ખરાબ બનાવ ન બને તે ચિંતા પણ પિતાને ડરાવી રહી છે. છોકરીઓથી લઈને ભાગી ગયા સાહેબ, હું ગરીબ માણસ છું. એક વખત આ છોકરીને તમે મન લાઈને હું પરત કરાવો સાહેબ, કોઈ ગોત કરતા નથી. પોલીસ વાળા એક વખત આવ્યા પણ ફરીને કોઈ આયા કર્યા નથી. હવે અમારે હાજરીમાં કે કોઈ કહેતા, કોઈ નહીં કહેતા કે આ છોકરી અહીંયા હે કે. એટલે સાહેબ ખૂબ વિનંતી કરું કે અમારે છોકરી જોઈએ દેવી હતી. હા, કેટલા સમય થયો હશે લઈને ગયા હશે? લગભગ 3 ના ગાળામાં લઈને ગયા સાહેબ. કેટલા દિવસ થયા હશે? આ 10 દિવસ થયા સાહેબ. હા, ઉંમર નાની એમ? ઉંમર નાની સાહેબ, અને તમે ખૂબ ખૂબ વાતા જોડી છે, વિનંતી છે સાહેબ. અમે ગરીબ માણસ છીએ, અમે મજૂરી કરીને પેટ ભરા. અને આ ગરીબ માતા પિતાને જો તેમની દીકરી પરત મળશે તો જ સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી અને મહિલાનું સન્માન જળવાશે. ધાનેરાથી BK ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ.